પવિત્ર શ્રાવણ માસમાં લોકો ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન છે ત્યારે શ્રાવણ માસમાં આવતા તહેવારોની વાત કરીએ તો શ્રાવણ મહિનાના સાતમના દિવસે આવતો શીતળા સાતમનો તહેવાર સમગ્ર ઉત્તર ગુજરાતમાં પરંપરાગત રીતે ઉજવાય છે. ગતરોજ શીતળા સાતમ હોય લોકો સાતમના આગલા દિવસે એટલે કે રાંધણછઠના દિવસે રસોઈ બનાવીને રાખે છે અને શીતળા સાતમના દિવસે તે ઠંડી રસોઈને આરોપતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ હોય લોકોએ આ તહેવારને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. તેમજ લોકોએ શીતળા માતાના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેવામાં ગતરોજ સરહદી પંથક વાવ થરાદમાં પણ લોકોએ શીતળામાં સાતમ પર્વની ઉજવણી કરી હતી. થરાદ શહેરમાં આવેલ નારણ દેવી મંદિરની નજીક આવેલ શીતળા માતાના મંદિરે લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા, જ્યારે કે વાવ તાલુકાના તળાવ ગામ ખાતે પણ શીતળા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો, જ્યાં લોકો દૂર દૂરથી શીતળા માતાના દર્શન માટે આવતા જોવા મળ્યા હતા. જો કે આ મંદિરે સુખડીની પ્રસાદ ધરાવવામાં આવતી હોવાથી સુખડીનો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રસાદનો અનેરો લાભ લીધો હતો. જો કે કોરોના કાળમાં માનવ મહેરામણ ઉમટી પડતા કોરોના ગાઈડલાઈનનો ભંગ થતા નજરે પડ્યો હતો.